વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે રાજનેતાઓ નિવેદનબાજી કરવાથી ઊંચા નથી આવી રહ્યા. વિપક્ષના પૂર્વના નેતા પરેશ ધાનાણીનો વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યો છે. પોતાના મત વિસ્તારમાં તેઓ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા, ત્યાં તેઓ સંબોધન કરી રહ્યા હતા અને તે જ સમયે તેમણે ભારતીય જનતા પાર્ટી પર ખૂબ જ આકરા પ્રહારો કર્યા. શું કહ્યું પરેશ ધાનાણીએ જોશું આ રિપોર્ટમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. અમરેલી તાલુકાના ભંડારિયા ગામમાં કોરોના વોરિયર્સનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો. કોંગ્રેસના ધારાસભ્ય અને વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. તેઓએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે અમારે તમામ સીટો નથી જીતવી, પણ લોકશાહી બચાવવા ભાજપને વિપક્ષમાં રાખવી છે. રાજકીય રીતે ભાજપ કોંગ્રેસની લડાઈ એ તો લોકશાહીને બચાવવાનો પ્રયાસ છે. ભાજપના મિત્રો કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું જોવે છે, પણ આપણે તો લોકશાહીને બચાવવા ભારતીય જનતા પાર્ટીને પણ વિપક્ષમાં રાખવાની છે. એવું નહીં કરતા કે 2082 સીટમાં કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાઈ જાય, ભલે થોડાક હમ ખાવા પૂરતા તો હમ ખાવા પૂરતા ભાજપમાં રાખજો. એટલે અમારી નબળાઈઓ એનો ઉજાગર કરી અને કમજોરીનો અરીસો બનવાનું કામ એક સશક્ત વિપક્ષ તરીકે આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી કરે. તો રાજકીય રીતે ભાજપ અને કોંગ્રેસની લડાઈ લોકશાહીને બચાવવાનો એક પ્રયાસ છે. ભાજપના મિત્રો કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું જુએ છે, પરંતુ લોકશાહીને બચાવવા ભાજપને પણ વિપક્ષમાં રાખવી છે. ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતની રાજનીતિમાં આ મુદ્દો કેટલો ચર્ચાનું કેન્દ્ર બને છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. અમરેલીથી હિરેન્દ્ર ભૈયાનો અહેવાલ, ગુજરાત તક. તો આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. નમસ્કાર.